પપ્પા આપણા બાજુ વાળા કેટલી મસ્ત કુતરી લાવી, આપણે પણ લાવી પપ્પા, પ્લીઝ પપ્પા પ્લીઝ. કુતરી બુતરી ની વાત કરીશ જ નહીં, વર્ષો પહેલા એક પૈણી લાયા ને એમાં ધરી રહ્યા છે. તમે મારામાં એવું તો શું જોયું કે તમે મારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી? એકવાર છે ને મેં તમને તમારા ઘરે કપડાં અને વાસણ ધોતા જોયા હતા. અલી કેમ રહો છે? શું મારા ડોળા ભેંસ જેવા છે? ના, હું ગુંડ જેવી લાગું છું. ના, હું કામ ચોર છું. ના, હું આખા ગામ ની પંચાયત કરું છું. ના, આવું કોણ કે છે? આખી શેરી મને એવું કે તું અસલ તારા સાસુ જેવી છું. અને છાની ડાકી બે ઠીકા મારવા ખબર નથી પડતી. તને કહું છું, હું છે વાત વાત માં મારું તારું કરવાનું બંધ કર દે. હવે આપણા લગ્ન થઈ ગયા છે તો આપણું કે હવે તું? હા સારું, હું કોતે જ તું આપણો ચણિયો. જો 500 રૂપિયામાં કેવી મસ્ત ટીશર્ટ લાવ્યો છે. આવી ટીશર્ટ 500 રૂપિયાની કાભા જેવી છે, તમને તો લાવતા નહીં આવડતું, બધા સેતરી જાય તમને તો. શરૂઆત તો તમે જ કરી હતી. આ લાખ ખોલ, દવા નાખી દઉં. અરે મને જોઈને ડોળા ફાડે છે, એવી રીતે ખોલ ને. આમ આમ ભૂલ છે ને તારી જ છે. હું પત્ની કોની છું? મારી. તો પછી ભૂલ તમારી જ છે. તારી યારે લગ્ન કર્યા ને એ જ મારી મોટી ભૂલ છે. ત્યારની તારી ભૂલે મારી, મારી ભૂલે મારી. શું થયું? અને ચૂડેલ સપનામાં આવી. અરે ભાઈ તારે તો સપનામાં આવે છે, હું તો રોજ એની બાજુમાં હોઉં છું. ઘંટી ખુલી ગઈ છે, દરાયાઓ જાઓ. હું કઈ જવાનો નથી, ત્યાં બાયુ દાંત કાઢે છે. એ પૈણવા આવ્યા ને તેથી મારે દાંત કાઢ્યા હતા, હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈ. મહત્વાકાંક્ષી, સુંદર, સુશીલ, કોમળ સ્વભાવ, મૃદુ, આમાં એક ગુણ તો મળતા નથી. લગ્ન પછી તમારે યાર રહી રહી ને મારો સ્વભાવ તમારા જેવો થઈ ગયો છે. ચાલ આવી હતી ને નહીં મળે. અરે કોમળ સિદ્ધિ ચા તો આપતી જા. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો, મારો દીકરો શું કરે? તારો દીકરો તે
અત્યાર સુધી શાંતિથી બેઠો હતો, પણ હવે માર ખાશે સાની માની ફોન. આ તો હું તને સારો મળ્યો, બીજો દાવડિયો મળ્યો હોત ને તો માર ખેકેન ધરાઈ જાત. હું તમને સારી મળી ને બીજી હોત ને તો તમને વેચીને ચણા ખાઈ જાત. હા મમ્મી, મજામાં. ક્યાં ક્યાં જમાઈ રહ્યા છે? લો આર્યા, આપું. લો મમ્મી નો ફોન છે. જય શ્રી કૃષ્ણ સાસુ માં. મજામાં છો ને? અમારું છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને? શું થયું? મારા બે પગ ભાંગી ગયા. લે કઈ રીતે? અગાસી માંથી પડી ગઈ. પણ તું તો પપ્પાની પરી છો, ઉડી જવાય ને? હેલા, સાંભળો. હા બોલ ને. કાલ હે ને મેં એક સપનું જોયું. શું જોયું તે સપનામાં? સપનામાં મેં તમને એવું કીધું કે મને પિક્ચર જોવા લઈ જાઓ ને, તે તમે મને ના પાડીને તે મેં તમને વેલણે ને વેલણે માર્યા. આ ભાઈ સપનામાં હક લેવા દેતી નહી. હેલો જમેરાજ, કેમ છો? બસ મજામાં સાસુમાં. અને મારું ફૂલ શું કરે છે? તમારું ફૂલ? તમારું ફૂલ ખાઈ ખાઈ 90 કિલો નું ફૂલાવર થયું છે. જીવનમાં હંમેશા પ્રેમ કરો, લડો નહીં. અને અને જો બે કરવું હોય ને તો લગ્ન કરો. હે આઈ, તમે કહેવતોની ચોપડી વાંચી કે નહીં? વાંચી ને. અડધી કહેવતો ખોટી છે. એટલે? જેમ કે ધાર્યું ધણી નું થાય. કોઈ દી થયું? હું તને હું કઉ છું, હું હે ને એક લોટરી ની ટિકિટ લઈ લઉં, ભાઈક માં હોય ને તો લાગી જાય. અરે વાદો ને, તમારા ભાઈક કેવા હે ને મને ખબર જ છે. કા કેમ? દેરીએ સાઈઝ લેવા મોકલું હું ને તો એ ખાટી નીકળે. કેમ મૂંઝાઈને બેઠી છો? તમે મને નહીં સમજી હગો. કેમ? એક બાય જ બીજી બાઈ ને સમજી હગે. કેવી વાત કરશો, તને સમજી હગે એટલા માટે આ ઉંમરે મારે હું બીજી બાઈ લાવવી? તો નામ છોડો, નામ મહત્વ કા નહીં હૈ, ખાલી વળગને કા મહત્વ કા હૈ. જાકે કહેતી થી દિલ પર દિલ પર દૂધ સી સફેદી નિરમા સે આયે રંગીન કપડા ભી લસર લસર જાય સુષ્મા જયા અમિતાભ. ઉસમેં અમિતાભ નહીં હૈ લેકિન કરેગા, એક ભી જાહેરાત છોડતા નહીં હૈ. શું કરો છો તમે? સાંસ્કૃતિક કાર્યક્રમ. ભાઈ શાંતિ રાખ, સંસ્કૃતિ ની. એક મિનિટ કહું છું તને. શું? હું એને જ્ઞાન આપી રહ્યો હતો. કઈ જાત? વસ્ત્ર હર